Hello friends, welcome back to the English video lecture. Vidyarthi Mitra, standard 6, 7, 8, 1. Apne je last video lecture mein proposition no topic je apne start kariyo to. E aajna video lecture mein apne agar vadharishu. Vidyarthi Mitra, last video lecture mein apne proposition no artha samajhya hata, tena vishe samanya samajh pura apne melavi ke proposition kevay kono, kevi rite bane che, kya mukva ma che, e pan apne joyo to. Tyar bad apne be proposition, tera pachha. એમાં એક છે એટ અને બીજી છે ઇન અને ઇનટુ તેના વિશે આપણે સમજ મેળવી હતી આજના વિડિયો લેક્ચરમાં આપણે બાકીની પ્રપોઝિશન્સ વિશે સમજીશું તો પ્રપોઝિશન પાર્ટ 2 અને એમાં આપણે આજે ત્રીજી પ્રપોઝિશન જોઈએ જે છે વિથ w i t h વિથ એટલે થી વડે અને સાથે એવો અર્થ થાય છે બરાબર છે થી વડે અને સાથે વિધનો અર્થ થાય છે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પ્રપોઝિશન અભ્યાસ કરતા હોય આ ટોપિક આપણે શીખતા હોય એટલે સૌથી પહેલા તો પ્રપોઝિશનનો અર્થ શું થાય છે એ ખાસ સમજવું જરૂરી છે બરાબર એટલે વિધનો અર્થ ત્રણ થાય થી વડે અને સાથે બરાબર હવે એનો ઉપયોગ જોઈએ તો સૌથી પહેલું સાથેનો અર્થ સૂચવે છે સાથેનો અર્થ સૂચવે છે બરાબર એટલે કે સાથેનો અર્થ સૂચવે છે સાથેનો અર્થ એટલે કેવી રીતે તો આપણે એક્ઝામ્પલ જોઈએ જેમ કે આઈ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ બરાબર છે તો જો અહીં સાથેનો અર્થ સૂચવી શકાય કે આઈ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રો સાથે શાળાએ જાઉં છું તો જો એને સાથેનો અર્થ થાય તો હું શાળાએ જાઉં છું પણ કોની સાથે જાઉં છું તો મારા મિત્રો સાથે શાળાએ જાઉં છું એટલે અહીંયા વિધનો અર્થ શું થાય સાથે બરાબર એટલે થી વડે અને સાથેનો અર્થ સૂચવે છે બરાબર એના પછી આપણે જોઈએ કોઈ સાધન વડે કોઈ સાધન વડે ક્રિયા થવાના અર્થમાં વિધ વપરાય છે બરાબર પહેલો ઉપયોગ આપણે શું જોયો કે સાથેનો અર્થ સૂચવે બરાબર બીજો ઉપયોગ શું છે કે કોઈ સાધન વડે ક્રિયા થવાનો અર્થ એટલે કોઈ ક્રિયા થાય એટલે એમાં કોઈક સાધનનો ઉપયોગ થાય બરાબર કઈ વસ્તુ જે છે એનો કોઈક ઉપયોગ થાય એવી રીતે વિધ આવે છે ઉદાહરણ તરીકે માય સિસ્ટર કટ્સ એન એપલ વિથ અ નાઇફ બરાબર તો જો માય સિસ્ટર કટ્સ એન એપલ વિથ અ નાઇફ મારી બહેન છરી વડે સફરજન કાપે છે છરી એટલે નાઇફ કે એન આઈ એફ ઈ માં કે સાયલેન્ટ છે આપણે નાઇફ એટલે બોલીશું બરાબર તો મારી બહેન છરી વડે સફરજન કાપે છે તો સફરજન કાપવાની ક્રિયા કરે છે પણ કોની મદદથી કોનો ઉપયોગ કરીને તો નાઇફ એટલે છરીનો ઉપયોગ કરીને કોઈ સાધન વડે ક્રિયા થવાના અર્થમાં બરાબર સફરજન કાપવાની ક્રિયા થાય છે પણ એ નાઇફનો ઉપયોગ કરીને નાઇફથી બરાબર છે એટલે માય સિસ્ટર કટ્સ એન એપલ વિથ અ નાઇફ મારી બહેન છરી વડે સફરજન કાપે છે રેડી તો આવી રીતે વિથના બે ઉપયોગ છે પહેલું સાથેનો અર્થ સૂચવે છે અને બીજું કોઈ સાધન વડે ક્રિયા થવાના અર્થમાં વિથ વપરાય છે એના પછી આગળ જોઈએ એના પછી ચોથું છે by 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 નો અર્થ થાય વડે દ્વારા પાસે થઈને અને સુધીમાં જો વિદ્યાર્થી મિત્રો by ના પાંચ અર્થ થાય કેટલા પાંચ વડે દ્વારા પાસે થઈને અને સુધીમાં આ પાંચ અર્થ by ના થાય છે બરાબર એમાં સૌથી પહેલું દ્વારાનો અર્થ સૂચવે દ્વારા નો અર્થ સૂચવે છે બરાબર છે દ્વારા નો અર્થ કેવી રીતે સૂચવે છે માનો કે અ લેટર ઇઝ રિટન બાય મી બરાબર એટલે કે પત્ર મારા દ્વારા અથવા મારા વડે મારા દ્વારા લખાય છે કે પત્ર મારા વડે લખાય છે બરાબર દ્વારાનો અર્થ સૂચવે દ્વારકાનો નહીં પણ દ્વારાનો અર્થ સૂચવે લેટર ઇઝ રિટન બાય મી પત્ર મારા દ્વારા લખાય છે બરાબર તો એ છે એના પછી આપણે જોઈએ સમય દર્શાવે છે શું દર્શાવે છે
समय दर्शावे छे बराबर હવે સમય કેવી રીતે દર્શાવે તો માનો ઉદાહરણ તરીકે ઈ વિલ કમ બેક બાય 10 પીએમ બરાબર ઈ વિલ કમ બેક બાય 10 પીએમ એટલે કે આ ગુજરાતી થશે તે 10 વાગ્યા સુધીમાં પાછો આવશે તે 10 વાગ્યા સુધીમાં પાછો આવશે તો જો અહીંયા સમય છે ને સમય 10 પીએમ છે એની આગળ કોનો ઉપયોગ કર્યો બાય નો ઉપયોગ કર્યો એટલે કે સમય દર્શાવે છે તે પાછો આવશે પણ ક્યારે પાછો આવશે તો 10 વાગ્યા સુધીમાં પાછો આવશે એટલે હી વિલ કમ બેક બાય 10 પીએમ બરાબર એટલે આ રીતે સમય દર્શાવે છે બરાબર એના પછી પહેલું દ્વારાનો અર્થ સૂચવે છે બીજું છે સમય દર્શાવે છે અને ત્રીજું કોઈ વાહન વડે કોઈ વાહન વડે મુસાફરી થયાના અર્થમાં કોઈ વાહન વડે મુસાફરી થયાના અર્થમાં એટલે કોઈ વાહન વડે તમે મુસાફરી કરો છો બરાબર ત્યારે બાય નો ઉપયોગ કરી શકાય છે જેમ કે આઈ વેન્ટ ટુ કાશ્મીર બાય ટ્રેન બરાબર એટલે કે હું કાશ્મીર ટ્રેન દ્વારા ગયો હતો બરાબર એના પછી જોઈએ આઈ ગો ટુ સ્કૂલ બાય બસ બરાબર એટલે કે હું બસ દ્વારા શાળાએ જાઉં છું બરાબર તો જો આ બંને વાક્ય મેં લખ્યા એ શું છે વાહન વડે મુસાફરી થયા અર્થ છે કે આઈ વેન્ટ ટુ કાશ્મીર બાય ટ્રેન કે હું ટ્રેન દ્વારા કાશ્મીર ગયો હતો પણ ટ્રેન વાહનનો ઉપયોગ કરી પછી આઈ ગો ટુ સ્કૂલ બાય બસ કે હું બસ દ્વારા શાળાએ જાઉં છું પણ બસનો ઉપયોગ કરીને બસનું વાહન છે એમાં બેસી જાઉં છું એટલે કોઈ વાહન વડે મુસાફરી કરો ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો બાયનો ઉપયોગ થાય છે બાયના 5 અર્થ છે વડે દ્વારા પાસે થઈને સુધીમાં બરાબર એમાં પહેલું દ્વારાનો અર્થ સૂચવે બીજું સમય દર્શાવે અને ત્રીજું કોઈ વાહન વડે મુસાફરી થયાના અર્થમાં પણ બાય આવે છે એના પછી આપણે જોઈએ આગળ એના પછીની પ્રપોઝિશન પાંચમી છે ઓન ઓ એન બરાબર છે અને ઓન છે ઓન એનો અર્થ ઉપર થાય છે શું થાય છે ઉપર બરાબર પણ કેવી રીતે એ આપણે સમજવું જરૂરી છે જો એક વસ્તુ ઉપર બીજી વસ્તુ અડીને ઉપર હોય તે અર્થમાં ઓન વપરાય છે અથવા તે અર્થમાં ઓન મુકાય છે બરાબર આપણે કીધું કે ભાઈ ઓન એટલે ઉપર પણ કેવી રીતે ઉપર તો એક વસ્તુ બીજી વસ્તુ ઉપર અડીને ઉપર સમજાય ને એ સ્પર્શનો ભાવ સૂચવે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર ઉપર હોય પણ સ્પર્શીને ઉપર હોય અડીને ઉપર હોય ટચનો ભાવ સૂચવે વિથ ટચ વિધાઉટ ટચ ને વિથ ટચ એટલે સ્પર્શ સાથે વિધાઉટ ટચ એટલે સ્પર્શ વગર રેડી પણ અહીંયા આપણે શું વાત કરી કે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર અડીને ઉપર હોય ઉપર હોય પણ અડીને હોય સ્પર્શ કરીને હોય ટચ કરીને ઉપર હોય તે અર્થમાં ઓન મુકાય છે બરાબર આપણે ઉદાહરણ જોઈએ જેમ કે માય બુક is on the table my book is on the table તો આ ગુજરાતી શું થશે કે મારું પુસ્તક ક્યાં છે તો કે ટેબલ ઉપર છે મારું પુસ્તક ટેબલ ઉપર છે તો જો ટેબલ ઉપર છે મતલબ ટેબલ ને અડીને છે ટેબલ ને ટચ કરીને છે ટેબલ ને સ્પર્શીને છે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર સ્પર્શ કરીને ઉપર હોય અડીને ઉપર હોય ત્યાં ઓન વપરાય છે બરાબર એના પછી આપણે જોઈએ કે ધ કેટ ઇઝ ઓન ધ બેન્ચ
રેડી કે બિલાડી છે પણ ક્યાં છે તો બિલાડી બેન્ચ ઉપર છે બિલાડી બેન્ચ ઉપર છે તો બેન્ચ ઉપર છે મતલબ કે બેન્ચ ને અડીને ઉપર છે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર અડીને ઉપર હોય સ્પર્શ કરીને ઉપર હોય ત્યારે ઓન ઉપરાય છે બરાબર એના પછી આપણે જોઈએ કે ઓન જે છે વિદ્યાર્થી મિત્રો એ નિશ્ચિત સમય દર્શાવે છે કેવો સમય દર્શાવે છે નિશ્ચિત સમય દર્શાવે એક વસ્તુ બીજી વસ્તુ પર અડીને ઉપર હોય માં તો ઓન આવે છે પણ સાથે સાથે બીજું શું છે કે નિશ્ચિત સમય દર્શાવે છે નિશ્ચિત સમય એટલે કેવી રીતે તો માનો કે હી વિલ કમ ઓન સન્ડે હી વિલ કમ ઓન સન્ડે બરાબર એટલે કે તે રવિવારે આવશે તે રવિવારે આવશે આવશે એટલે આવશે જ શું કામ નિશ્ચિત સમય દર્શાવે છે ને એટલા માટે હું કહું છું આવશે એટલે આવશે તો પહેલું તો અડીને ઉપર હોય તો ઓન અને બીજું નિશ્ચિત સમય દર્શાવે છે હી વિલ કમ ઓન સન્ડે બરાબર એના પછી ત્રીજું પગે ચાલીને જવાના અર્થમાં પગે ચાલીને જવાના અર્થમાં બરાબર પગે ચાલી જવાના અર્થમાં એટલે તમે કોઈ જગ્યાએ ચાલીને જાઓ બરાબર કે વાહનનો ઉપયોગ કરીને પગપાળા તમે પ્રવાસ કરો ને ત્યાં પણ ઓન નો ઉપયોગ થઈ શકે છે જેમ કે ઉદાહરણ તરીકે આઈ ગો ટુ ટેમ્પલ ઓન ફૂટ બરાબર આઈ ગો ટુ ટેમ્પલ ઓન ફૂટ એટલે આ ગુજરાતી પાછું એવું ન થાય કે હું પગ ઉપર મંદિરે જાઉં છું એમ નહીં ઓન ફૂટ એટલે ચાલીને એમ થાય બરાબર કે હું ચાલીને મંદિરે જાઉં છું હું ચાલીને મંદિરે જાઉં છું રેડી તો આ રીતે પગે ચાલીને જવાના અર્થમાં પણ તો ઓનના કેટલા ઉપયોગ થયા ત્રણ પહેલું શું એક વસ્તુ બીજી વસ્તુ ઉપર અડીને ઉપર હોય ટચ કરીને હોય સ્પર્શ કરીને હોય તો ઓના બરાબર પછી બીજું શું તો કે નિશ્ચિત સમય દર્શાવે છે કે હી વિલ કમ ઓન સન્ડે તે રવિવારે આવશે આવશે એટલે આવશે જ નિશ્ચિત સમય થયો પછી ત્રીજું પગે ચાલીને જવાના અર્થમાં પણ શું આવે છે ઓન આવે છે બરાબર એના પછી આગળ જોઈએ એના પછી છે ઓવર ઓ વી ઈ આર ઓવર એટલે ઉપર એટલે આ પાછું ઉપર આવ્યું ભાઈ જો ઓન એટલે ઉપર અને ઓવર એટલે ઉપર બરાબર તો ઓવર એટલે ઉપર એ કેવી રીતે તો જોઈએ આપણે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર સ્પર્શ કર્યા વગર હોય સ્પર્શ કર્યા વગર હોય તે માટે ઓવર મુકાય છે રેડી જો એક વસ્તુ બીજી વસ્તુ ઉપર અડીને ઉપર હોય તો ઓન આવે સ્પર્શ કરીને હોય તો ઓન આવે ટચ નો ભાવ હોય તો ઓન આવે રેડી પણ એક વસ્તુ બીજી વસ્તુ ઉપર અડીને ઉપર ન હોય સ્પર્શ કરીને ઉપર ન હોય ટચ નો ભાવ ન સૂચવે અડ્યા વગર ઉપર હોય ત્યાં ઓવર આવે તમે કહો સાહેબ ઈ કેવી રીતે ઉપર હોય તો માનો હું તમને ઉદાહરણ આપું ગુજરાતીમાં કે પક્ષીઓ નદીની ઉપર ઉડી રહ્યા છે પક્ષીઓ નદીની ઉપર ઉડી રહ્યા છે તો એ પક્ષીઓ નદીના પાણીને અડીને ઉડશે નહીં ઉપર ઉડશે પણ નદીના પાણીને અડીને ઉડશે નહીં એટલે એમાં સ્પર્શનો ભાવ સૂચવતો નથી તમે તડકામાં ચાલ્યા જાય તો તમે એમ કહી શકો સૂર્ય મારા માથા ઉપર છે સૂર્ય મારા માથા ઉપર છે તો સૂર્ય અડીને છે હોય તો ભૂકાનો કાઢી નાખે એટલે સૂર્ય છે અડીને નથી સ્પર્શનો ભાવ નથી સૂચવતો બરાબર જો સ્પર્શનો ભાવ સૂચવે તો ઓન આવે બરાબર છે પણ એક વસ્તુ બીજી વસ્તુ ઉપર અડ્યા વગર ઉપર હોય બરાબર ત્યારે એમાં ઓવર આવે છે બરાબર માનો કે હમણાં મેં કીધું કે ધ બર્ડ્સ આર ફ્લાઈંગ ધ બર્ડ્સ આર ફ્લાઈંગ ઓવર ધ રિવર ઓવર ધ રિવર બરાબર એટલે આનું ગુજરાતી શું થશે તો આનું ગુજરાતી થશે પક્ષીઓ નદીની ઉપર ઉડી રહ્યા છે પણ નદીની ઉપર ઉડે છે પણ એ સ્પર્શનો ભાવ સૂચવતા નથી એટલા માટે ઓન અવર આવશે શું આવશે અવર બરાબર કે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર અડીને હોય તો ઓન આવે અડ્યા વગર ઉપર હોય ને તો અવર આવે છે બરાબર જેમ કે
The sun is over my head. On my head नहीं बोल बोल, over my head बोल बोल। ये सूर्य मारा माथा ऊपर छे। सूर्य मारा माथा ऊपर छे। એટલે માથા ઉપર છે મતલબ અડીને ઉપર નથી ને એટલા માટે આપણે ઓવર નો ઉપયોગ કરીએ છીએ બરાબર જો અડીને ઉપર હોય તો ઓન આવે અને અડ્યા વગર ઉપર હોય ને તો ઓવર આવે છે બરાબર એના પછી આપણે જોઈએ અબો એ બી ઓ વી ઈ અબો એટલે ઉપર થાય પાછો જો આ ત્રીજી એવી પ્રપોઝિશન આવી જેનો અર્થ ઉપર થાય પેલું ઓન એટલે ઉપર બીજું અવર એટલે ઉપર અને ત્રીજું અબો એટલે ઉપર પણ આ પાછું કેવી રીતે ઉપર તો ઈ જોઈએ આપણે એક વસ્તુ બીજી વસ્તુ સાથે ટીંગાડે ટીંગાડેલ કે પછી લટકાવેલ રીતે ઉપર હોય લટકાવેલ રીતે ઉપર હોય રેડી ત્યારે અબો મુકાય છે લ્યો સમજાણો આ અબો એટલે ઉપર કેવી રીતે એક વસ્તુ બીજી વસ્તુ સાથે ઉપર હોય પણ ટીંગાડેલ હોય લટકાવેલ હોય ઇંગ્લિશમાં એને હેંગ કહેવાય એચ એ એન જી હેંગ એટલે લટકાવેલ થાય રેડી તો જો લટકાવેલ હોય ટીંગાડેલ રીતે ઉપર હોય ને તો અબો નો ઉપયોગ થાય છે બરાબર કેવી રીતે તો માનો જોઈએ the photo is above the table. The photo is above the table. એટલે કે photo table ઉપર છે. Table ઉપર છે પણ photo table ઉપર છે પણ table ઉપર લટકાવેલો તો ભાગ આપણે શું છે ફોટા છે ખિલ્લાથી આપણે લટકાવેલા ફોટા છે બરાબર છે તો એ લટકાવેલ છે ટીંગાડેલ છે એટલા માટે અહીંયા above નો ઉપયોગ થાય છે બરાબર એના પછી આપણે જોઈએ યુપી એટલે ઉત્તર પ્રદેશ નહીં પણ યુપી અપ અપ એટલે ઉપર થાય પાછું જો આ ચોથી પ્રપોઝિશન એવી છે જેનો અર્થ ઉપર થાય છે તો પાછું અપ એટલે ઉપર કેવી રીતે તો ઉપર ચડવાના અર્થમાં ઉપર ચડવાના અર્થમાં અપ મુકાય છે જો ચારે ચાર પ્રપોઝિશન છે જેનો અર્થ ગુજરાતીમાં એક સરખો થાય ઉપર 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 પણ ઇંગ્લિશમાં એના મીનિંગ અલગ અલગ છે ગુજરાતી બધાનો અર્થ ઉપર થશે અવન એટલે ઉપર અવર એટલે ઉપર અબવ એટલે ઉપર અપ એટલે ઉપર પણ ઇંગ્લિશમાં કેવી રીતે તો એક વસ્તુ બીજી વસ્તુ સાથે જો સ્પર્શ કરીને ઉપર હોય અડીને ઉપર હોય તો ઓન આવે અડ્યા વગર ઉપર હોય તો અવર આવે ટીંગાડેલ કે લટકાવેલ હોય તો અબવ આવે અને ઉપર ચડવાના અર્થમાં હોય તો અપ આવે છે બરાબર તો યુપી અપ એટલે ઉપર પણ કેવી રીતે ઉપર ચડવાના અર્થમાં ઈ કેમ ખબર પડે ઉપર ચડવાનો અર્થ કેવી રીતે માનો કે ધ મંકી ક્લાઇમ્બ અપ અ ટ્રી ધ મંકી ક્લાઇમ્બ અપ અ ટ્રી એટલે કે વાંદરો ઝાડ ઉપર ચડ્યો વાંદરો ઝાડ ઉપર ચડ્યો હતો તો વાંદરો ઝાડ ઉપર ચડ્યો હતો મતલબ ઉપર ચડવાનો અર્થ છે કે આઈ ક્લાઇમ્બ અપ અ માઉન્ટેન હું પર્વત ચડ્યો હતો તો ઉપર ચડવાનો અર્થ છે અને ઉપર ચડવાના અર્થમાં અપ વપરાય છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ચાર પ્રપોઝિશન એવી છે જેનો અર્થ ઉપર થાય છે ગુજરાતીમાં સેમ ઓન એટલે ઉપર અવર એટલે ઉપર અબોવ એટલે ઉપર અને અપ એટલે ઉપર પણ ઇંગ્લિશમાં તો કે અડીને ઉપર હોય તો ઓન અડ્યા વગર ઉપર હોય તો અવર ટીંગાડેલ કે લટકાવેલ હોય તો અબોવ અને ઉપર ચડવાના અર્થમાં હોય તો અપ આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે થોડી પ્રપોઝિશન્સ નો ઉપયોગ કર્યો બરાબર જેમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું વિથ થી કે વિથ એટલે થી વડે અને સાથે ત્યારબાદ આપણે બાય જેના અર્થ વડે દ્વારા પાસે થઈને સુધીમાં બરાબર ત્યારબાદ ઓન એટલે અડીને ઉપર ત્યારબાદ અવર એટલે અડ્યા વગર ઉપર ત્યારબાદ આપણે અબોવ જોયું ટીંગાડેલ એટલે લટકાવેલો હોય એ રીતે ઉપર ત્યારબાદ આપણે જોયું અપ એટલે ઉપર પણ ઉપર ચડવાના અર્થમાં તો આજના વિડિયો લેક્ચરમાં આપણે થોડીક પ્રપોઝિશન્સ નો અભ્યાસ કર્યો અને આગળના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બાકીની પ્રપોઝિશન્સ નો અભ્યાસ કરીશું થેન્ક્સ ફોર વોચિંગ